ચંદ્રોડી અને પાતાળેશ્વર મંદિરની બાજુમાં આવેલા મોમાય માતાના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ. ભચાઉ તાલુકાના ચંદ્રોડી ગામમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા પાતાળેશ્વર મહાદેવના મંદિરને અને સાથે સાથે હનુમાનજીની મૂર્તિ અને આજુબાજુમાં આવેલા મોમાય માતાની સાંઢળીને ખંડિત કરી છે. હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે સામાજિક તત્વો દ્વારા, જેને લઈને ચંદ્રોડીના ગામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સીમ વિસ્તારનો આ વિસ્તાર છે કે જ્યાં આ ખંડિત કરવામાં આવે છે. લાકડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચંદ્રોડી પાતાળેશ્વર મહાદેવ મંદિર બાજુમાં આવેલા મોમાય માતાના મંદિરમાં પણ તોડફોડ કરી છે. લાકડિયા પોલીસ સ્ટેશનના ચંદ્રોડી સીમમાં આવેલા શિવ મંદિર તથા જૂના કટારિયા સીમ વિસ્તારમાં આવેલા રબારી કોમના મોમાય માતાના મંદિરમાં સાંઢળીની પણ તોડફોડ કરવામાં આવી છે. કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી છે જે બાબતે કેસ ઝાલા ડીવાયએસપી ભચાઉ તેમજ પીઆઈ એલસીબી મહેન્દ્રસિંહ રાણા તેમજ પીઆઈ વસાવા લાકડિયા પોલીસ સ્ટેશનનાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને વિઝિટ અને મુલાકાત કરવામાં આવી હતી. તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરી અને આ બનાવ અંગે અસામાજિક તત્વોને શોધી કાઢવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ તથા ફિંગરપ્રિન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વૈજ્ઞાનિક રીતે તમામ પ્રયત્નો કરી આ બનાવમાં આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા સૂચના આપવામાં આવી છે. તેમજ આરોપીઓને શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો પણ બનાવવામાં આવી છે. આમ ભચાઉ તાલુકાના ચંદ્રોડિયા ગામમાં સીમ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે મંદિરમાં તોડફોડ કરી છે. સાંઢળીની પણ ખંડિત કરવામાં આવી છે. હિન્દુઓને આસ્થાના પ્રતિકને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, જેને લઈને પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરીને આરોપીઓ સુધી પહોંચવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવે છે. ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટના પણ આધાર લેવામાં આવી રહ્યો છે અને વૈજ્ઞાનિક રીતે પ્રયત્ન કરીને તાત્કાલિક અસરથી આ અસામાજિક તત્વોને શોધી કાઢવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આમ ભચાઉ તાલુકાના ચંદ્રોડિયા ગામમાં કોઈક અસામાજિક તત્વો દ્વારા પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં માતાજીની હનુમાનજીની મૂર્તિ તથા બાજુમાં આવેલા મોમાય માતાજીની સાંઢળીને પણ ખંડિત કરી હોવાની ઘટના સામે આવતા હિન્દુ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ભચાઉ તાલુકાના ચાંદ્રોડી ગ્રામે પાતાળેશ્વર મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવેલી છે અને ગ્રામજનો દોડી આવતા રોષની લાગણી અને હિન્દુ સમાજની લાગણીઓ દુભાયેલી છે. આપ જોઈ રહ્યા છો કે મંદિરમાં હનુમાનજી મહારાજની અંદર જેમ કહેવાય કે શિવજી મહારાજને પણ પ્રતિમાને પણ ઠેસ પહોંચાડે છે. અહીંયા ગંગામાં છે, ત્યાંથી મોટું પડે ગોળી પડે છે, અહીંયા પણ પાર્વતીજીની મૂર્તિ ગોળી પડે છે, અહીંયા પણ આ બધું નાદ લઈ ગયેલ છે. સમગ્ર ગ્રામજનો મંદિર પાસે આવીને પોતાનો રોષ ઠલવી રહ્યા છે. એના પગલાં લેવામાં આવે, પોલીસ તંત્ર પણ હાજર થઈ ગયું છે. આ છે ભચાઉ તાલુકાનું ચાંદ્રોડી ગામનું પાતાળેશ્વર મંદિર અને જેવો બનાવ બન્યો છે કે મૂર્તિ ખંડિત કરવામાં આવી છે. ગંગામાની મૂર્તિ તોડી નાખવામાં આવી છે, પાર્વતીની મૂર્તિ તોડી નાખવામાં આવી છે. અને હજી તમને બતાડું, આ હનુમાનજી મહારાજ છે, એમને પણ ખંડિત કરવાનો પ્રયાસ કરેલ છે. ઘટના સ્થળે ચાંદ્રોડી ગ્રામના ગ્રામજનો દોડી આવતા હિન્દુ સમાજ લાગણીઓને ઠેસ પહોંચેલી છે અને ઉગ્ર રોષ ભરેલો છે. એમાં પોલીસ તંત્ર દ્વારા કે એને ન્યાય મળે એવી મારી અપીલ છે.